నిత్యం జయంతి యోగిన కనకమోక్షణం శ్రీ ఓంకారాయ యోగ సార આચાર્ય ભગવાન યોગિન્દુ દેવ રચિત યોગસારનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. યોગસારના સ્વાધ્યાયમાં 94મી ગાથાનો સ્વાધ્યાય ચાલે છે. મૂળ ગાથા 94માં એ વાત આવી કે હે જીવ, આ આત્મા પુરુષાકાર પ્રમાણ પવિત્ર ગુણોના ભંડાર રૂપ અને નિર્મળ તેજથી સ્ફુરાયમાન દેખાય છે. આ ગાથા એનો અન્વયાર્થ તથા આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનનો થોડો ભાગ કર્યો છે. શેષ ભાગ આજે લઈએ છીએ. હું પરમાત્મા આ પુસ્તકમાં પાના નંબર 208 ગુરુદેવ કહે છે કે ભગવાન આત્મા પરમ નિર્મળ ચૈતન્ય તેજથી ચમકી રહ્યો છે. ભગવાન આત્મા આ આત્મા પરમ નિર્મળ ચૈતન્ય તેજથી ચમકી રહ્યો છે. સૌનો આત્મા એમ જ પરમ નિર્મળ ચૈતન્ય તેજથી ચમકી રહ્યો છે. જે એના તરફ દ્રષ્ટિ કરે એને એવો જ અનુભવ થાય છે. મહાપુરુષોએ પોતાના સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરી અને આવું અનુભવ્યું એ પછીથી શાસ્ત્રમાં આ વાત લખી છે. ચૈતન્યના નૂર પ્રકાશના પુંજથી આત્મા ચમકી રહ્યો છે. ચેતના 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 રાગના તેજથી આત્મા ચમકતો નથી. શુભભાવથી કઈ આત્મા ચમકતો નથી. જ્ઞાન સ્વભાવ, જ્ઞાન સ્વભાવ ચેતના, જ્ઞાન દર્શનની ચેતનાથી આત્મા ઝળહળી રહ્યો છે, ચમકી રહ્યો છે. આવા ચમકતા આત્મામાં ચિત્તને સ્થિર કરી અને ધ્યાન કરવું જોઈએ. જો ચમકો કહ્યો એટલે ચમત્કાર કે ચમક કે પ્રકાશ એવું કંઈ ન સમજવું. જે આપણે આંખ દ્વારા જાણીએ છીએ એવું ન સમજવું. ચમકતો તેજથી ચમકતો જે કંઈ કહેવામાં આવ્યું છે એનું ઉત્કૃષ્ટપણું દર્શાવવા માટે કહેવામાં આવ્યું છે. એનામાં જે શક્તિ છે એ પ્રકાશિત થઈ શકે છે એ અપેક્ષાથી કહેવામાં આવ્યું છે. પ્રકાશનો અર્થ સ્થૂળ પ્રકાશ ન સમજો, પ્રકાશવું એમ સમજો. એટલે એમ જે પ્રકાશી રહ્યો છે એ ચમકી રહ્યો છે. અને ચમકી રહ્યો છે કઈ અને સમજાવવું એ છે કે એની સાથે બીજી કોઈ અશુદ્ધિ મલિનતા વગેરે છે જ નહીં, એમ એ પ્રકાશી રહ્યો છે, એમ એ પ્રસિદ્ધ છે, એમ એ અનુભવમાં આવે છે. અને એટલે ગુરુદેવ કહે છે કે આવા ચમકતા આત્મામાં ચિત્તને સ્થિર કરીને ધ્યાન કરવું જોઈએ. એવા પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરી અને ધ્યાન કરવું જોઈએ, એ જ કરવા યોગ્ય છે. ધ્યાનની વાતને વધારે સમજાવતા ગુરુદેવ કહે છે કે આ ધ્યાન સાચું કોણ કરી શકે, સાચું ધ્યાન કોને થાય. જેને આત્માનો નિર્ણય થયો છે એ જ ધ્યાન કરી શકે છે. જેને આત્માનો નિર્ણય થયો છે એ જ એનું ધ્યાન કરી શકે છે. ધ્યાન કરનારો પોતે છે અને પોતાના સ્વરૂપનું ધ્યાન થાય છે અને એ ધ્યાન થાય છે તો એની સાથે તે તન્મય થઈ જાય છે, એક રૂપ થાય છે. અને એક રૂપ થયાથી એને એવી અનુભૂતિ થાય છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ પરિણામો થાય છે અને આનંદ સુખ શાંતિની અનુભૂતિ થાય છે. અનંત ગુણનું એક રૂપ ભવન એને અનુભવમાં આવે છે. અને આ જે અનુભવ થયો, આ જે પરિણામ થયા, આ જે પર્યાય થઈ, આ જે દશા થઈ એ જ મોક્ષ માર્ગ છે. એનાથી જુદો કોઈ મોક્ષ માર્ગ નથી. એટલે ધ્યાન કરતા એ થાય છે. અને એવું ધ્યાન કોણ કરી શકે? તો જે પોતાના સ્વરૂપની રૂચિ ધરાવે છે અને પોતાનું સ્વરૂપ જેવું છે તેવું જાણે છે, સવિકલ્પ દશાના પુરુષાર્થ દ્વારા એવા
પોતાના સ્વરૂપનો જેણે સ્વીકાર કર્યો છે એ જ એનું ધ્યાન કરી શકે છે. એમાં જે મુનિરાજ છે એમને તો સમ્યક દર્શન છે, અને સમ્યક દર્શન સહિત જે ધ્યાન કરે છે એટલું જ નહીં પણ એમને તો કસાયની ત્રણ ચોકડીનો તો અભાવ કર્યો છે એવા મુનિરાજનું જે ધ્યાન છે એ ઉત્કૃષ્ટ ધ્યાન છે. દેશવ્રતિ શ્રાવક જેને વ્રત અંગીકાર કર્યા છે એને દેશવ્રત છે, મુનિરાજને મહાવ્રત છે, શ્રાવકને દેશવ્રત છે. તો દેશવ્રતિ શ્રાવક મધ્યમ ધ્યાન કરે છે, અને અવિરત સમ્યક દ્રષ્ટિ જે ચોથા ગુણ સ્થાનની ભૂમિકામાં છે એ જગન્ય ધ્યાન કરે છે, પણ એ પણ ધ્યાન કરે છે. ધ્યાન કરે છે ત્યારે તો ચોથું ગુણસ્થાન આવે છે, અને ચોથું ગુણસ્થાન આવ્યા પછીથી એને ધ્યાન થાય છે, એને ધ્યાન થાય છે, એ પુરુષાર્થ કરે છે માટે ધ્યાન થાય છે. એમ નથી કે એ ધ્યાન નથી કરી શકતો, એને પણ ધ્યાન હોય છે, એ કરી શકે છે, પણ એ જગન્ય ધ્યાન કહ્યું કેમ કે ઘણા આંતરે થતું હોય છે. જ્યારે એના કરતાં પાંચમા ગુણસ્થાનની દશામાં છે દેશવ્રતિ શ્રાવક કહેવા છે એને વિશે એમ કહ્યું કે એને મધ્યમ ધ્યાન છે અને મુનિરાજને ઉત્કૃષ્ટ ધ્યાન છે. સાતમે છઠ્ઠે ઝૂલતા મુનિરાજ સાતમા ગુણસ્થાનની દશામાં પોતાના સ્વરૂપમાં લીનતા કરે છે અને એમનું ધ્યાન ઉત્કૃષ્ટ ધ્યાન છે. એવું ધ્યાન થાય છે તો જ એ શ્રેણી ચડી શકે છે. જેને ઉત્કૃષ્ટ ધ્યાન થયું છે જે નિર્ગ્રંથ મુનિ છે એ જ શ્રેણી ચડી શકે છે. સમ્યક દ્રષ્ટિને સ્વરૂપની દ્રષ્ટિ થઈ છે એટલી ધ્યાન કરવાની યોગ્યતા પ્રગટી છે. સમ્યક દ્રષ્ટિને સ્વરૂપની દ્રષ્ટિ થઈ છે એટલી ધ્યાન કરવાની યોગ્યતા પ્રગટી છે. એટલે ચોથા ગુણસ્થાનની વાત ગુરુદેવ કરે છે કે સમ્યક દ્રષ્ટિને સ્વરૂપ આચરણ ચારિત્ર હોય છે, અને તેથી ચોથા ગુણસ્થાનથી જ ધ્યાનની શરૂઆત થઈ જાય છે. કેટલાક એમ માને છે કે ચોથા ગુણસ્થાને તો માત્ર સ્વભાવ હોય, ના એમ નહીં. માત્ર સ્વભાવ હોય તો ચોથું ગુણસ્થાન કહેવાય નહીં. સમ્યક દ્રષ્ટિ થયો છે, સમ્યક દ્રષ્ટિ થયો છે અને એને જેટલો સમય પણ પોતાના સ્વરૂપમાં એકાગ્રતા થાય છે એવું એ સ્વરૂપ આચરણ ચારિત્ર પણ છે, એટલા સમયનું એ સ્વરૂપ આચરણ ચારિત્ર પણ હોય છે. એટલે એને નિર્વિકલ્પ ધ્યાન થાય છે, આત્માની અનુભૂતિ થાય છે. એટલે ચોથા ગુણસ્થાનથી ધ્યાનની શરૂઆત થઈ જાય છે, પણ એ પહેલા ધ્યાન હોતું નથી એમ અહીંયા કહ્યું છે કે તે પહેલા ધ્યાન હોતું નથી. કેમ કે સમ્યક શ્રદ્ધાન વિના આત્માનો સાચો પ્રેમ અને રુચિ હોતા નથી, તેથી આત્માની લગની લાગતી નથી. હવે આમાં એક વાત આવે છે કે ધ્યાન વિના, પહેલી વખત પણ ધ્યાન વિના ધ્યાન નથી થયું તો એ સમ્યક દ્રષ્ટિ કહેવાતો નથી, ને સમ્યક દર્શન વિના ધ્યાન નથી અને ધ્યાન વિના સમ્યક દર્શન થતું નથી. એટલે કોઈકને એમ લાગે તો કરવું શું ભાઈ? અહીંયા ગુરુદેવનો કહેવાનો આશય જે છે એ ધ્યાન સંબંધીનો છે. એટલે જે ધ્યાન કરે છે, વારંવાર ધ્યાન કરે છે અને એમ કરતા જે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરી અને ઘણી નિર્જરા કરે છે અને પોતાનો એવો મોક્ષ માર્ગમાં વિકાસ કરે છે, એવા ધ્યાનની અપેક્ષાથી એમ કહી દીધું કે મુનિરાજને ઉત્કૃષ્ટ ધ્યાન છે, શ્રાવકને દેશવ્રતિ છે, એને મધ્યમ ધ્યાન છે અને સમ્યક દ્રષ્ટિ થયો છે તો સમ્યક દ્રષ્ટિને ચોથા ગુણસ્થાનમાં છે તો એને પણ જગન્ય ધ્યાન હોય છે. એ વાત કરી છે, એ અપેક્ષાથી વાત કરી છે. પણ સાથે એ વાત પણ છે કે જેને ખરેખર આત્માની રૂચિ થઈ છે અને જેણે જીનેશ્વર ભગવાનની વાતને માની છે, સ્વીકારી છે અને જે ખરેખર સ્વરૂપમાં એકાગ્રતાનો પુરુષાર્થ કરી રહ્યો છે એને નિર્વિકલ્પ ધ્યાન થઈ જાય છે, એવી રૂચિ લગ્ની લાગી છે અને જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપનો એને સ્વીકાર થયો છે તો એને નિર્વિકલ્પ ધ્યાન થઈ જાય છે. અને જ્યારે થઈ જાય છે ત્યારે એને પણ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થાય છે. એ પહેલી વખતે અનુભૂતિ સહિતનું જે ધ્યાન છે એ પછીથી એ સમ્યક દ્રષ્ટિ સંજ્ઞાને પામે છે, સમ્યક દ્રષ્ટિ એવા નામને પામે છે. એટલે એ પછીથી એ ચોથા ગુણસ્થાનની ભૂમિકામાં એ વારંવાર ધ્યાન કરી શકે છે, એ વાત અહીંયા તો કહેવી છે. એટલે એમ ન સમજી લેવું કે સમ્યક દર્શન નથી તો ધ્યાન થતું જ નથી, તો ધ્યાનનો પ્રયત્ન શુક્રા કરવો. તો ભાઈ ધ્યાનનો પ્રયત્ન કર્યા વિના સમ્યક દર્શન થશે ક્યાંથી?
ધ્યાનનો પ્રયત્ન તો કરવો જ પડશે ને, કોઈ પણ વસ્તુની ક્યાંકથી કોઈક લેવલે શરૂઆત તો કરવી પડશે ને. એટલે જે અપેક્ષાએ જે વાત કહેવામાં આવી હોય એ અપેક્ષાએ સમજવી. બીજી જગ્યાએ ગુરુદેવે એમ પણ કહ્યું છે કે નિર્વિકલ્પ ધ્યાન વિના સમ્યક દર્શન હોય નહીં. સમ્યક દર્શન થાય ત્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં જ સમ્યક દર્શન થાય, એ સિવાય સમ્યક દર્શન હોય નહીં. અને જેને એવા સમ્યક દર્શન થાય એને એને આવો દ્રવ્યસ્ત્રોતનો અભ્યાસ થવો જ જોઈએ. અને એમાં દ્રવ્યાનુયોગના ગ્રંથનો અભ્યાસ થયો છે અને આત્માનો જેને નિર્ણય થયો છે એ જ સમ્યક તો સન્મુખ થાય છે, એ જ એવો પુરુષાર્થ કરી શકે છે. એટલે એવો પુરુષાર્થ થાય છે અને સમ્યક દર્શન થાય છે. પછી એને જે ધ્યાન થાય છે, ચોથા ગુણસ્થાનની ભૂમિકામાં જ રહ્યો છે અને જે ધ્યાન થાય છે એ ધ્યાનને જે દેશવ્રતી છે અથવા તો જે મુનિરાજ છે એની અપેક્ષાએ એને એના ધ્યાનને જગનને ધ્યાન કહ્યું છે. પણ સાથે એમ પણ કહ્યું કે એને ચોથા ગુણસ્થાને ધ્યાન હોય છે. એટલે બધી વાતને અહીંયા સ્પષ્ટ કરી છે. હવે અજ્ઞાનીની વાતને થોડીક વધારે સ્પષ્ટ કરે છે. કહે છે કે અજ્ઞાનીને ધ્યાન કરતા તો આવડે છે. અજ્ઞાની એટલે કે હજી જે ચોથા ગુણસ્થાને આવ્યો નથી, સમ્યક દર્શન નથી થયું, એના વિશે ગુરુદેવ કહે છે. જે મિથ્યા દ્રષ્ટિ છે એને માટે કહે છે કે અજ્ઞાનીને ધ્યાન કરતા તો આવડે છે, પણ જેને જેની રૂચિ હોય તેનું ધ્યાન કરે ને. એટલે કે એકાગ્રતા કરતા તો આવડે છે, ધ્યાન એટલે એકાગ્રતા. કે બારમાં બીજે બધે જ્યાં રૂચિ છે જ્યાં એને રસ પડે છે એમાં એકાગ્રતા કરે છે. એટલે એવા અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિને એકાગ્રતા કરતા આવડે છે, ધ્યાન કરતા આવડે છે, પણ એનું ધ્યાન પરલક્ષી છે અને પરલક્ષી ધ્યાનથી એને કાંઈ લાભ થતો નથી. અજ્ઞાનીને સંસારની રૂચિ છે તેથી તેના ધ્યાનમાં ચડી જાય છે, સંસારના ધ્યાનમાં ચડી જાય છે, એમાં ખૂબ એકાગ્રતા કરે છે. તો એ ધ્યાન કેવું છે? એ ધ્યાન ધ્યાન નથી, એ ઉલટું ધ્યાન છે, એને ધ્યાન પણ કહેવાય નહીં. પણ એને એકાગ્રતા કરતા આવડે છે, ગુરુદેવ અહીંયા એ કહેવા માંગે છે. એ ભલે ધ્યાન નથી, એ ઉલટું ધ્યાન કહેવાય. તો એ ઉલટું ધ્યાન કરી શકે છે એટલે કે જે કરવા લાયક છે, જેને ધ્યાન કહેવાય, સમ્યક ધ્યાન કહેવાય, એવું ધ્યાન પણ એ કરી શકે, કેમ કે એને એકાગ્રતા કરતા આવડે છે. ગુરુદેવ કહે છે કે જેને ઉલટું ધ્યાન કરતા આવડે છે એને સુલટું ધ્યાન કરતા પણ આવડે. બદલવાનો તો વિષય છે ને, બદલવાનું શું છે? એમાં વિષય બદલી નાખવાનો છે, ધ્યાનનો વિષય બદલવાનો છે. સંસારનો વિષય છે એમાં એકાગ્રતા કરે છે તો એ ઉલટા ધ્યાન છે, તો વિષય બદલે. ગુરુદેવ કહે છે કે ઉલટું ધ્યાન જેને આવડે છે તેને આત્માની સવળી રૂચિ થતા આત્માનું ધ્યાન કરતા કેમ ના આવડે? એને પણ આત્માનું ધ્યાન કરતા આવડે, ધ્યાન કરી શકે. જો અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિની વાત લીધી છે, પહેલા જે વાત કરી એ આખી જુદી વાત હતી, ને હવે જેને સમ્યક દર્શન પ્રગટ કરવાનું છે તો એ કેવી રીતે ધ્યાનમાં આગળ વધે એની વાત કરી છે. ગુરુદેવ પ્રેરણા આપે છે કે ભાઈ તને એકાગ્રતા કરતા આવડે છે તો તું ધ્યાનનો પુરુષાર્થ કર, આત્માનું ધ્યાન કર, આત્માની સવળી રૂચિ થતા. એટલે જે સંસારની રૂચિ છે એ તો અવળી રૂચિ છે અને આત્માની રૂચિ છે તે સવળી રૂચિ છે, સાચી રૂચિ છે. એવી રૂચિ થતાં, પોતાના સ્વરૂપની રૂચિ થતાં જે આત્મામાં એકાગ્રતા કરે તો કેમ ન ધ્યાન થાય? જરૂરથી એવું ધ્યાન થાય છે, આવડે જ, એવું ધ્યાન કરતા આવડે જ. ઉલટા ધ્યાનમાં તો તાકાત મોડી પડી જાય છે. ઉલટું ધ્યાન એટલે બીજાનું પરલક્ષ જે થતું ધ્યાન, બાહ્યમાં સંસારના વિષયોમાં જે ધ્યાન કરે એટલે કે એમાં એકાગ્રતા કરે, એમાં તો એની શક્તિ ઉલટી હણાય છે, મોડી પડી જાય છે. જ્યારે સવળા ધ્યાનમાં એટલે કે સ્વરૂપના લક્ષ્ય ધ્યાનમાં આત્માનું ધ્યાન કરવામાં તો તાકાત ઉગ્રતા ધારણ કરે છે અને સ્વરૂપનું ધ્યાન કરે છે તો એને આનંદની અનુભૂતિ થાય છે. અને એકવાર આનંદની અનુભૂતિ થઈ એટલે પોતે કોણ છે એનો ખ્યાલ આવી જાય છે, એ મોક્ષ માર્ગમાં પ્રવેશ પામે છે. અને વારંવાર પછી એવો જ એને પુરુષાર્થ ઉપડે છે. એટલે અજ્ઞાની એ બીજે બધે એકાગ્રતા કરે છે, બીજે બધે રોકાઈ રહે છે, એને બદલે આત્માનું લક્ષ કરીને સ્વરૂપમાં એકાગ્રતાનો પુરુષાર્થ કરવા ધારે તો કરી શકે છે, એને આત્માનું ધ્યાન થઈ શકે છે. અને એવું થતાં ચોથા ગુણસ્થાનની દશા આવી જાય છે, એટલે કે એ સમકીતી થાય છે, મિથ્યાત્વ ચાલ્યું જાય છે,
એવું ધ્યાન થતાં મિથ્યાત્વ ચાલ્યું જાય છે અને સમ્યક દર્શન પ્રગટ થાય છે. સમ્યક દર્શન પ્રગટ થાય છે એટલે શું થાય છે? કર્મ અપેક્ષાએ જોઈએ તો દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ જાય છે અને સાથે ચારિત્ર મોહનીયની પહેલી ચોકડી અનંતાનુબંધીની પણ જાય છે. એટલે હવે આવા સમ્યક દ્રષ્ટિને ભવના ભ્રમણ થતા નથી. બે ચાર પાંચ ભાવમાં તો એ મુક્તિ પામે જ છે. આગળ કહે છે, હું જ પરમાત્મા છું, હું જ પરમાત્મા છું, મારામાંથી જ પરમાત્મા પર્યાય ફાટવાની છે એટલે પ્રગટ થવાની છે એમ નક્કી કરીને સ્વભાવની દ્રષ્ટિ કરે તેને પછી સ્વભાવની મહિમા પાસે ઇન્દ્ર ચક્રવર્તીના વૈભવો પણ તરણાતુલ્ય તુચ્છ ભાસે છે. સ્વભાવની મહિમા કરે, કેવી રીતે કરે? કે પરમાત્મા પર્યાય, હું પરમાત્મા સ્વરૂપ છું, પરમાત્મા છું, તો મારામાંથી જ એ પરમાત્મા પર્યાય પ્રગટ થવાની છે એમ નક્કી કરે એટલે એને સ્વભાવની દ્રષ્ટિ થાય, સ્વભાવનું મહાત્મા આવે અને એ સ્વભાવ તરફ વળી જાય. અને એમ જે સ્વભાવ તરફ વળી ગયો છે, જેને સ્વભાવનું મહાત્મા આવ્યું છે, અને એકવાર એવા નિર્મળ વિતરાગી પરિણામ થયા છે, એને પછી જગતમાં કોઈ વસ્તુનું મૂલ્ય લાગતું નથી, કોઈ વસ્તુ એની પાસે પોતાના આત્માના અનુભવ પાસે મૂલ્યવાન લાગતી નથી. અરે ચક્રવર્તીના વૈભવ હોય કે ઇન્દ્રના વૈભવ હોય, એ પણ એને તરણા જેવા તુચ્છ ભાસે છે. આત્મામાંથી આવતા આનંદ આગળ જ્ઞાનીને આખી દુનિયા દુઃખી લાગે છે. તેથી જ્ઞાની દુનિયાના કોઈ પદને ઈચ્છતા નથી. આખી દુનિયામાં કોઈ પણ પદ હોય, કોઈ મોટા શેઠનું કે રાજાનું કે મોટા પ્રધાનનું કે પ્રેસિડેન્ટનું, અરે દેવલોકના ઇન્દ્રનું એ પણ પદ એ ઈચ્છતા નથી. આત્મામાંથી આવતા આનંદની આગળ એ વધુ તુચ્છ છે. તો એ રીતે આ 94મી ગાથાનો વિસ્તાર પૂરો થાય છે. તે પછીથી 95મી ગાથા છે, યોગસારમાં ગાથા 95. ઉપોદગાતમાં કહે છે કે ભેદ વિજ્ઞાની સર્વશાસ્ત્રોનો જ્ઞાતા છે. સર્વશાસ્ત્રોનો જ્ઞાતા, સર્વશાસ્ત્રોનો જાણનારો કોણ છે? જે ભેદ વિજ્ઞાની છે, તે જેને આત્મા અને આત્માથી બીજું બધું જુદું છે એવું ભેદ જ્ઞાન થયું છે, જે આત્માના સ્વરૂપને પણ જાણે છે અને જગતના સ્વરૂપને પણ યથાર્થ જેમ છે તેમ જાણે છે, અને એ જગતના બધા જ પદાર્થોથી જુદો પોતે ભિન્ન છે એવો જેને અનુભવ છે, એવો એ ભેદ વિજ્ઞાની, એ ખરેખર તો સર્વશાસ્ત્રોનો જ્ઞાતા છે. સર્વશાસ્ત્રોનો જ્ઞાતા એ જ છે કે જેને ભેદ જ્ઞાન પ્રગટ કર્યું છે. માત્ર શાસ્ત્રનું વાંચન કરે તો કંઈ સર્વશાસ્ત્રોનો જ્ઞાતા થઈ જાય એમ નથી. તો એના સંબંધીની આ ગાથા છે, ગાથા 55. જો અપ્પા શુદ્ધુ વી મુણઈ અસુઈ શરીર વિભિન્ન સો જાણઈમ તથ્ય થઈમ સયલ સાસય સુખહમ લીણુ. સંસ્કૃતમાં ગાથા છે. ય આત્માનમ શુદ્ધમ અપી મન્યતે અસુચિ શરીર વિભિન્નમ સ્વજાનાતિ શાસ્ત્રાણી સકલાની શાશ્વત સૌખ્ય લીનમ. ગુજરાતીમાં ગાથા છે. જે જાણે શુદ્ધ આત્મને અસુચિ દેહથી ભિન્ન તે જ્ઞાતા સૌ શાસ્ત્રનો શાશ્વત સુખમાં લીન. જે અશુચિ એવા દેહથી ભિન્ન શુદ્ધ આત્માને જાણે છે તે બધા શાસ્ત્રોનો જ્ઞાતા છે અને એ શાશ્વત સુખમાં લીન થાય છે. અન્વયાર્થમાં કહે છે કે ય જે શુદ્ધમ આત્માનમ શુદ્ધ આત્માને અશુચિ શરીર વિભિન્નમ અપી અશુચિ શરીરથી ભિન્ન જ જાણે છે, અશુચિ શરીરથી ભિન્ન જ મન્યતે જાણે છે, સ તે સકલાની શાસ્ત્રાણી સકલ શાસ્ત્રોને જાણાતી જાણે છે અને તે શાશ્વત સૌખ્યમ લીન શાશ્વત સુખમાં લીન થાય છે. જે શુદ્ધ આત્માને શરીરથી ભિન્ન
ને શરીર માટે વિશેષણ મૂક્યું છે કે અશુચિ, શરીરથી ભિન્ન જ, અપવિત્ર, અશુચિ, મલિન એવા શરીરથી ભિન્ન જ જાણે છે, તે સકલ શાસ્ત્રોને જાણે છે અને તે શાશ્વત સુખમાં લીન થાય છે. તો એનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. હું પરમાત્મા, આ પુસ્તકમાં પાના નંબર 209. નિજ પરમાત્મા અનુભવથી જ શાસ્ત્ર જ્ઞાનની સફળતા. પોતાના આત્માનો અનુભવ થયો હોય તો જ એને શાસ્ત્રના અભ્યાસ સફળ થયા એમ કહેવામાં આવે. શાસ્ત્રનો જ્ઞાની એ ત્યારે જ સાચો જ્ઞાની કહેવાય કે જ્યારે પોતાના પરમાત્મ સ્વરૂપનો અનુભવ કરે. ગુરુદેવ કહે છે કે આ શ્રી યોગસાર શાસ્ત્ર છે, તેમાં અહીં 95મી ગાથા ચાલે છે. અહીં યોગીન્દ્રદેવ કહે છે કે આત્મજ્ઞાની જ સર્વશાસ્ત્રોનો જ્ઞાતા છે. આત્મજ્ઞાની જ સર્વશાસ્ત્રોનો જ્ઞાતા છે, કેમ કે સર્વશાસ્ત્રો જાણવાનું ફળ આત્માને જાણવો તે છે. શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોય અને આત્માને ન જાણે, શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોય અને આત્માને ન જાણે તો પછી શાસ્ત્રો જાણવાનું ફળ તો એને પ્રાપ્ત થયું નહીં. એટલે એને આત્મજ્ઞાન નથી તો એ ખરેખર શાસ્ત્રને જાણતો નથી. શાસ્ત્રનું જ્ઞાન છે એ કંઈ માહિતી જ્ઞાન નથી, એ દ્રવ્યશ્રુત છે. અને દ્રવ્યશ્રુત છે તો એના નિમિત્તથી ભાવશ્રુત પ્રગટ થાય છે. આ કોઈ સામાન્ય માહિતી નથી. આ એન્જિનિયરિંગ મેડિકલની જે માહિતી છે, વકીલાતની માહિતી છે, એવી કોઈ માહિતી નથી. દુનિયાની માહિતી આપણે એકત્ર કરીએ છીએ અને આપણે એમ માનીએ કે આપણે જ્ઞાની. આ કંઈ માહિતી નથી પ્રભુ, આ તો જિનેશ્વર ભગવાનની વાણી છે. અને જિનેશ્વર ભગવાનની વાણીમાંથી આવા શાસ્ત્રોની રચના કરતા પૂર્વે આચાર્ય ભગવાને એવું જ અનુભવ્યું છે. પછી એ વાણીને, જિનેશ્વર ભગવાનની વાણીને શાસ્ત્રનો આકાર આપ્યો છે. તો આવા આ શાસ્ત્રો છે એને દ્રવ્યશ્રુત કહેવામાં આવે છે. આ શ્રુત છે એ દ્રવ્યશ્રુત છે. શ્રુત બે પ્રકારે છે, એક ભાવશ્રુત છે અને બીજું દ્રવ્યશ્રુત છે. તો ભાવશ્રુત જીવે પ્રગટ કરવાનું છે. ભાવશ્રુત જે એટલે કે જિનેશ્વર ભગવાને જે પરમ સત્ય પ્રકાશ્યું છે એ પરમ સત્ય છે એવું પોતે અનુભવવાનું છે, એ ભાવશ્રુત છે. આત્મા શુદ્ધ છે, પરિપૂર્ણ છે, અનંત ગુણનો પિંડ છે. આનંદ, શાંતિ, સુખ, શાંતિનો અનુભવ આત્મામાંથી જ થાય છે. આ વાત દ્રવ્યશ્રુતમાં આવે અને એનો નિર્ણય કરી અને એવો જ અનુભવ જે કરવામાં આવે એને ભાવશ્રુત કહેવાય. તો ભાવશ્રુત જીવે પ્રગટ કરવાનું છે. અને ભાવશ્રુત જ્યારે એ પ્રગટ કરે છે એ પૂર્વે એને આવા દ્રવ્યશ્રુતનો અભ્યાસ હોય જ છે. એ દ્રવ્યશ્રુતનો અભ્યાસ એ સાક્ષાત જિનેશ્વર ભગવાનની વાણી દ્વારા કરે કે આ આચાર્ય ભગવાનના આ શાસ્ત્ર દ્વારા કરે કે ઉપદેશ દ્વારા કરે, પણ એવો એને અભ્યાસ થાય છે. અભ્યાસ થાય છે એટલે એ વિકલ્પ સહિત એનો સ્વીકાર કરે છે, એ સત્યનો સ્વીકાર કરે છે. જે એવા સત્યનો સ્વીકાર કરતો નથી અને માત્ર એનું વાંચન કરે છે, એની ચર્ચાઓ કરે છે પણ સત્યનો સ્વીકાર નથી કરતો, એને આત્માની અનુભૂતિ થતી નથી અને એને આ શાસ્ત્રમાં જે કહેવામાં આવ્યું એ વાતનો કોઈ લાભ થતો નથી. એટલે કે એણે આ શાસ્ત્રની વાતને દ્રવ્યશ્રુત તરીકે તો એણે સ્વીકારી જ નથી. જો એ દ્રવ્યશ્રુત તરીકે સ્વીકારે, એ ભગવાનની વાણીને પરમ સત્ય તરીકે સ્વીકારે, તો પછી જે કંઈ કહેવામાં આવ્યું છે એ બધાનો એને સ્વીકાર હોવો જોઈએ. અને એવો સ્વીકાર થાય એની દ્રષ્ટિ આત્મા તરફ જાય જ, આત્મા તરફ એવી દ્રષ્ટિ ગયા વિના રહે જ નહીં. આ શાસ્ત્રના સ્વાધ્યાય ચાલતા હોય એટલે દેખાદેખીએ જે શાસ્ત્રના સ્વાધ્યાય કરે છે, ટાઈમ પાસ માટે કરે છે. જેટલા સ્વાધ્યાય આવે છે અને ફોન ઉપર ઇઝીલી અવેલેબલ છે તો એક બાજુ ફોન ચાલુ કરીને મૂકી દે છે અને બાજુમાં પોતાનું કામ કરે છે, એને કાંઈ લાભ થવાનો નથી. કેમ કે એને તો એટલો એ વિનય નથી, એટલો એ વિવેક નથી કે આ જીનવાણી ચાલી રહી છે ત્યારે આપણે બીજા કાર્યો ન કરાય. એમાં જીનવાણીની ઉપેક્ષા થઈ જાય છે. પ્રભુની વાણીની ઉપેક્ષા કરવાનું ઘણું મોટું પાપ છે ભાઈ. જીનવાણી નહીં પ્રાપ્ત થાય બીજા ભાવમાં. જીનવાણી જ્યાં ચાલતી હોય, સત્યકથન શાસ્ત્રના ચાલતા હોય, એવી વાણી ચાલતી હોય, એ વખતે બીજી વાત કરવી અને એ જીનવાણીની એવી રીતે ઉપેક્ષા કરવી, એનું એ રીતે અપમાન કરવું,
એને લીધે એટલો બધો પાપનો બંધ પડે કે એને ભવિષ્યમાં બીજા ભાવમાં જીનવાણી પ્રાપ્ત થવી દુર્લભ થઈ જાય, અને પછી જીનવાણી નહીં પ્રાપ્ત થાય તો એના પછીના ભાવમાં શું કરવાનો છે? એટલે શાસ્ત્રની વાતને સમજવાની જરૂર છે ભાઈ, એ દ્રવ્યશ્રુત છે, કોઈ સામાન્ય વાત નથી, એ ભગવાનની વાણી છે. એને એના એના શબ્દ, એના પદ, એ બધા શું છે, એ સૂત્રો બધા શું છે, એ બ્રહ્મ છે, એ શબ્દ બ્રહ્મ છે. શબ્દ બ્રહ્મ એટલે જે પોતાના બ્રહ્મ શુદ્ધ સ્વરૂપ તરફ લઈ જાય છે, એવો એ શબ્દ બ્રહ્મ છે, એ પુદ્ગળ રૂપે છે. પણ એ વાચક શબ્દોનું જે વાચ્ય છે એ એનું સ્વરૂપ છે. જ્યાં આત્મા કયો છે તો આત્મા શબ્દ અને આત્મા શબ્દ જે વાચક શબ્દ છે એ દ્વારા જે વાચ્ય છે એ પોતાનું સ્વરૂપ છે, પોતે છે. એટલે આવા દ્રવ્યશ્રુતને જ્યારે આપણે વાંચીએ, અભ્યાસ કરીએ, તો ભગવાનની વાણી છે એમ સમજીને જ કરવાનો છે. અને એની સાથે એમાં જે વાત આવી હોય એને વિચારમાં લેવાની છે, એના ઉપર વિચારણા કરવાની છે, સમજવાનું છે, અને એનો સ્વીકાર કરવાનો છે કે ભગવાનની વાણી છે તો વસ્તુ એમ જ હોય. કેટલીક વાત પોતાને સમજમાં ના આવે તો પછીથી સમજાશે, પણ આ ભગવાનની વાણી છે એટલે સત્ય તો એ જ છે. એમ એ આગળ વધતો જશે તો જે એની આશંકાઓ હશે એ પણ દૂર થશે. એટલે આ દ્રવ્યશ્રુત છે, આ કોઈ સામાન્ય વસ્તુ નથી. એટલે દ્રવ્યશ્રુત કોને માટે? કે જે ખરેખર આ રીતે શાસ્ત્રનો અભ્યાસ કરે છે એને માટે. બાકી તો કોઈ પણ વ્યક્તિને, બુદ્ધિમાન વ્યક્તિને શાસ્ત્ર આપી દો અને ભાષા શીખવાડી દો તો એ પણ વાંચી જાય, એના અર્થ પણ કરી જાય, ભણાવી દે, એમાં શું મોટી વાત છે ભાઈ? એમ વસ્તુ નથી. એ શાસ્ત્રનો ખરેખરો જાણનારો નથી. એને શાસ્ત્રમાં જે વાત કહેવામાં આવી હતી એનો કોઈ લાભ પ્રાપ્ત થયો નહીં, માત્ર એને ચર્ચાઓ કરી એથી કંઈ એને લાભ થતો નથી. ખરેખરો લાભ તો એને થાય કે જે એમાં આવેલો વિષય એને બરાબર સમજે. આત્માની વાત છે, જગતની વાત છે, છ દ્રવ્યની વાત છે, નવતત્વની વાત છે, અનેકાંત દ્વારા વસ્તુ સ્વરૂપની વાત છે, બધી વાતને, નિશ્ચયની વાત, વ્યવહારની વાતને જેમ છે તેમ સમજે, એનો સ્વીકાર કરે, અને આત્માના લક્ષે, આત્માના લક્ષે, પોતાના સ્વરૂપના લક્ષે બધી વાતને એ ગોઠવે. એટલે કે જુદી જુદી જગ્યાએથી જુદી જુદી વાત, જુદી જુદી અપેક્ષાએ જુદા જુદા શાસ્ત્રોમાંથી એ વાતને સમજો હોય, કર્ણાનુયોગના ગ્રંથમાંથી, દ્રવ્યાનુયોગના ગ્રંથમાંથી, પ્રથમાનુયોગના ગ્રંથમાંથી, બધા ગ્રંથમાંથી, ચારે અનુયોગના ગ્રંથમાંથી જે વાતને સમજો હોય એને એની અપેક્ષા સહિત સમજે, અને એ બધાને સમજવાનું પ્રયોજન પોતાના શુદ્ધ આત્માની પ્રાપ્તિનું જ હોવું જોઈએ. એટલે આત્માના લક્ષ્ય એ શાસ્ત્રનો અભ્યાસ કરે, દ્રવ્યશ્રુત સમજીને એનો અભ્યાસ કરે, જીનેશ્વર ભગવાનની વાણી છે એ પરમ સત્ય છે એમ સમજીને એનો અભ્યાસ કરે તો એને એનો સ્વીકાર થાય. અને એવો જેને સ્વીકાર થાય છે એ ખરેખર શાસ્ત્રનો જ્ઞાતા છે. યોગીન્દ્ર દેવ કહે છે કે આત્મજ્ઞાની જ સર્વશાસ્ત્રોનો જ્ઞાતા છે, કેમ કે સર્વશાસ્ત્રો જાણવાનું ફળ આત્માને જાણવો તે છે. આત્મજ્ઞાન જ સર્વશાસ્ત્રોનો સાર છે. તેથી આત્મજ્ઞાન સહિતના શાસ્ત્ર જ્ઞાનની મુખ્યતા છે, એનું જ મહત્વ છે. આત્મજ્ઞાન સહિત શાસ્ત્ર જ્ઞાન, બહુ સરસ વાત કરી છે ગુરુદેવ. એનો વિસ્તાર કરતા સમજાવે છે કે આત્મામાં અતિન્દ્રિય આનંદ અંતરમાં ભર્યો પડ્યો છે. જેમ વસ્તુ શાશ્વત છે તેમ તેનો અતિન્દ્રિય આનંદ પણ શાશ્વત છે. વસ્તુ શાશ્વત છે એટલે આત્મા શાશ્વત છે, અનાદિ અનંત છે, એની ઉત્પત્તિ થઈ નથી, એનો નાશ થતો નથી, એ નિત્ય છે. તો એમાં જે ગુણ છે એ પણ અનાદિથી છે, અને એવા અનંત ગુણ અનાદિથી નિત્ય રહ્યા છે. એનું પરિણામ પણ એવું જ થઈ રહ્યું છે, અનંતકાળ સુધી એ એમ જ રહે છે. એટલે આનંદ તો અનાદિનો એમાં ભર્યો પડ્યો છે, એ અતિન્દ્રિય પણ અનુભવમાં આવે એવો છે, એટલે એ પણ અનંતકાળ સુધી રહે છે, એટલે એ શાશ્વત છે. આત્મા શાશ્વત છે, અતિન્દ્રિય આનંદ પણ શાશ્વત છે, અતિન્દ્રિય સુખ પણ શાશ્વત છે. એવા શાશ્વત આનંદમાં એકાગ્ર થઈને આત્માનો અનુભવ કરે, આત્માને જાણે, તેણે સર્વ જાણ્યું. ગુરુદેવ કહે છે કે આ તો ભાઈ યોગસાર છે ને. યોગસાર એટલે અંતર આત્મામાં જોડાણ, પોતાના સ્વરૂપમાં જોડાણ. યોગ એટલે જોડાણ.
જોડાણનો સાર શું હોય? આત્માની અનુભૂતિ એ જોડાણનો સાર છે. યોગ સાર તો આ દ્રવ્યશ્રુત છે, પણ યોગ સાર તો ભાવશ્રુત પણે એણે પ્રગટ કરવાનું છે. આત્માનું જોડાણ એણે કરવાનું છે, એવો યોગ સાર. આત્મામાં જોડાણ મિથ્યા દ્રષ્ટિને અધર્મરૂપ જોડાણ બારમાં બધે થાય છે, અને જ્ઞાની ધર્મીને આત્મામાં એકાગ્રતારૂપ જોડાણ હોય છે, એ સાચું યોગ સાર છે. ભગવાન આત્મા અતિન્દ્રિય જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે એમ પ્રથમ નિર્ણય કરીને, તેની સન્મુખ થઈને, એટલે આત્માની સન્મુખ થઈને જેણે અતિન્દ્રિય આનંદનો અંશ અનુભવ કર્યો અને તે દ્વારા જાણ્યું કે આત્મા અતિન્દ્રિય જ્ઞાન અને આનંદમય છે, તેણે સર્વ જાણ્યું. એક આત્માને જાણ્યો એટલે પછી સર્વને જાણ્યું, પછી કાંઈ જાણવાનું બાકી રહેતું નથી. જેણે આત્માને જાણ્યો એણે સર્વ જાણ્યું. આત્મામાંથી આવતા આનંદ સુખ શાંતિનો અનુભવ થયો, બધું જાણી લીધું. પોતે સર્વજ્ઞ સ્વભાવી છે એનો પણ એને નિર્ણય થઈ ગયો, અને એમ જ આત્મામાં વિશેષ ને વિશેષ એકાગ્રતા કરતા એ કેવળ જ્ઞાન લેશે. કેવળ જ્ઞાન પ્રગટ થશે ત્યારે જગત આખાના સર્વજ્ઞેયોને એકી સાથે એ જાણશે. સર્વજ્ઞેયોને જાણવું એટલી જમતી વાત નથી, પણ સાથે એને અનંત ગુણો પણ પૂર્ણપણે એ વખતે પ્રગટ થઈ જાય છે, એટલે શાશ્વત સુખ, શાશ્વત શાંતિ, શાશ્વત આનંદની દશા એની પ્રગટ થાય છે. એ મહત્વનું છે. બધા ગુણો પૂર્ણપણે એને પ્રગટ થઈ જાય છે એવું એ કેવળ જ્ઞાનો છે. માત્ર કેવળ જ્ઞાન છે એમ નથી, કેવળ જ્ઞાન છે, કેવળ દર્શન છે, અનંત સુખ છે, અનંત વીર્ય છે, એમ અનંત ચતુષ્ટય બધા પ્રગટ થાય છે. આગળ કહે છે કે યોગસારમાં એકલું માખણ ભર્યું છે. યોગીન્દ્ર દેવ કહે છે કે પ્રભુ તારી પાસે જ તારો આનંદ છે ને, બહાર તું ક્યાં શોધવા જાય છે? આનંદ તો તારો સ્વભાવ છે, આનંદ તો તારો સ્વભાવ છે ભાઈ. ત્રિકાળી આનંદ આદિ અનંત ગુણરૂપ ધર્મનો ધરનાર તું ધર્મી છો. ત્રણેય કાળે રહેતા આનંદ આદિ અનંત ગુણ, એ ગુણોનો ધરનારો તું ધર્મી છો. આવા પોતાના સ્વભાવને જે અનુભવ સહિત જાણે તેણે બાર અંગ અને ચૌદ પૂર્વ જાણ્યા એમ કહેવાય. બાર અંગ અને ચૌદ પૂર્વનું જ્ઞાન કર્યું, અગિયાર અંગ અને બારમા અંગમાં તો પછી ચૌદ પૂર્વ, એટલું બધું અગાધ જ્ઞાન છે એની રચના ગણધર ભગવાને કરી છે. અને અહીંયા ભરત ક્ષેત્રને વિશે તો હવે એ લુપ્ત થઈ ગયું છે. કોઈક અંગનું જ્ઞાન પૂર્વે પહેલા આચાર્યોને હતું, તો એ જ્ઞાનમાંથી એમણે શાસ્ત્રોની રચના કરી છે, સિદ્ધાંત શાસ્ત્રોની રચના કરી છે જે અત્યારે આપણને આ ઉપલબ્ધ છે. એટલે આટલા શાસ્ત્રોનો અભ્યાસ જ્યારે કરીએ છીએ ને તો પણ સમ્યક દર્શન થાય એવી વાત એમાં આવી જાય છે. તો અગાધ જ્ઞાનની તો શું વાત કરી, બાર અંગના જ્ઞાનની તો શું વાત કરી. પણ અહીંયા એમ કહેવું છે કે જે શાસ્ત્રનો પણ અભ્યાસ કર્યો છે એને દ્રવ્યશ્રુત તરીકે અભ્યાસ કર્યો છે, તો એને ભાવશ્રુત પ્રગટ કરવું જ રહ્યું. અને એમ ભાવશ્રુત પ્રગટ કરે એટલે આત્માનો જે અનુભવ કરે છે એને ભલે પછી બીજા બધા શાસ્ત્રોનો બધા અંગોનો અભ્યાસ નથી કર્યો, તો પણ મૂળ વાત એને શ્રદ્ધામાં આવી ગઈ છે. એટલે એ અપેક્ષાથી એને એમ કહેવામાં આવે કે એને બાર અંગ અને ચૌદ પૂર્વ જાણ્યા, પોતાના આત્માનો અનુભવ કર્યો, સ્વભાવને જે અનુભવ સહિત જાણે તેણે બાર અંગ અને ચૌદ પૂર્વ જાણ્યા એમ કહેવાય. એનો સાર એને જાણી લીધો છે. કારણ કે બધા શાસ્ત્રમાં કહેવાનો હેતુ તો આત્માનું જ્ઞાન કરવું તે જ છે. આત્માનું જ્ઞાન તે જ જ્ઞાન છે. શાસ્ત્રનું જ્ઞાન ત્યારે જ સફળ કહેવાય કે જ્યારે જીવ પોતાના સ્વભાવને યથાર્થ જાણે. સ્વાધ્યાય ત્યારે જ સફળ કહેવાય કે જે ખરેખર સ્વ તરફ વળી જાય. અને આત્માને યથાર્થ જાણ્યો ત્યારે કહેવાય કે જ્યારે જીવ તેની રુચિ કરી અને સ્વભાવનો સ્વાદ લે. નિર્વિકલ્પ ધ્યાનમાં એ સ્વભાવ ભાવે પરિણમી જાય ત્યારે એણે ખરેખર આત્માને જાણ્યો કહેવાય. આમાં જાણવું, રુચિ અને આનંદનું વેદન આ ત્રણ વાત આવી ગઈ. આત્માને જાણવો, દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા જાણવો, એની રુચિ થવી અને પછી એવો પ્રયોગ થતા આનંદનો અનુભવ થાય છે, આ ત્રણ વાત છે.
ભગવાન સર્વજ્ઞ દેવે દરેક આત્માને જ્ઞાન અને આનંદ સ્વરૂપ જોયો છે. જિનેશ્વર ભગવાનના જ્ઞાનમાં તો દરેક આત્મા એવા અનંત ગુણ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. ભગવાને આત્માને રાગવાળો, કર્મવાળો કે શરીર આદિવાળો જોયો નથી. આત્મા એવો હોય નહીં. સિદ્ધ ભગવાનને ક્યાં રાગ છે કે કર્મ છે કે શરીર છે કે ઇન્દ્રિય છે, ક્યાં કાંઈ છે. આત્મા શુદ્ધ છે, પૂર્ણ પવિત્ર વસ્તુ છે. એ રાગવાળી, કર્મવાળી કે શરીરવાળી હોય નહીં. દરેક આત્મા સિદ્ધ સમાન જ છે, સિદ્ધ સમાન જ આત્મા છે. તો પછી આ શરીરને, કર્મને, આ બધું ભાઈ એ તે ઊભી કરેલી ઉપાધિ છે, એનાથી તું રહિત છો. ફરી ફરીને એ ઉપાધિ તું કરતો જાય છે, એક પછી એક વિભાવ ભાવે વર્તી, અને તું બંધન કરતો જાય છે. તું જાતે બંધાય છે, બાકી તને બંધન નથી. તું બંધાયેલો તારી જાતને માને છે, આ કર્મમાં બંધ પડ્યા છે, પણ એ બધું તારા સ્વરૂપમાં નથી. સ્વરૂપને બાંધનાર તો જગતમાં કોઈ નથી. સ્વરૂપને કોઈ બાંધી શકે નહીં, સ્વરૂપની પ્રગટતાને કોઈ અટકાવી શકે નહીં. એટલે એ રાગવાળું થાય નહીં, એ કર્મવાળું થાય નહીં, એ શરીરવાળું પણ થતું નથી. એવું પોતાનું શુદ્ધ સ્વરૂપ જ છે. પોતે વિભાવ ભાવે થાય છે એનો દોષ છે, પણ એ દોષ પણ એક સરખો કાયમ રહેતો નથી. દોષને કારણે જે કર્મ બંધ થાય છે એને પણ સ્થિતિ છે, અને એની સ્થિતિ પૂરી થતાં એ પણ ખરી જાય છે. માત્ર નવા દોષ ન થાય એવો જ એને પુરુષાર્થ કરવાનો છે. એટલે આશ્રવ ન થાય એવો જ એને પુરુષાર્થ કરવાનો છે. આશ્રવ છે તે અસૂચિ છે, આશ્રવ છે તે અસૂચિ છે. એમ જ્યારે એને સ્વીકાર થાય, આશ્રવ છે તે વિપરીતતા છે, આશ્રવ છે તે દુઃખનું કારણ છે, એમ જ્યારે એને સ્વીકાર થાય તો પછી એ આશ્રવને છોડે છે. બીજી કોઈ રીત નથી આશ્રવને છોડવાની. આશ્રવ એટલે શુભાશુભ ભાવ, પુણ્ય પાપના બંધના ભાવો, એ બધા આશ્રવ છે, એ બંધનું કારણ છે, એ બધા આશ્રવ છે. તો અહીંયા કહે છે કે આત્માને જિનેશ્વર ભગવાને રાગવાળો, કર્મવાળો કે શરીરવાળો એવો જોયો નથી, એવો હોય જ નહીં. અને આવો આત્મા જે સ્વાનુભવથી જાણે રાગ વિનાનો, કર્મ વિનાનો, શરીર વિનાનો શુદ્ધ સિદ્ધ સમાન ભગવાન આત્મા, એને સ્વ અનુભવથી જે જાણે તે ખરેખર આત્માને જાણે છે એમ કહેવાય. એણે ખરેખર આત્માને જાણ્યો એમ કહેવાય. આત્મા પોતાના સ્વભાવ સિવાય જગતના નાનામાં નાના પૂતગળો એટલે કે પરમાણુ અને સ્કંધને પોતાના કરવા માગે તો અનંત પુરુષાર્થથી પણ થઈ શકે તેમ નથી. પોતાના સ્વભાવને પોતાનો કરી શકે એટલે પોતે સ્વભાવ ભાવે પરિણમી શકે, પણ નાનામાં નાનો પૂતગળ પરમાણુ છે એને પણ, અથવા તો એ પૂતગળ પરમાણુઓનો સ્કંધ, અનેક પરમાણુ ભેગા થઈ અને સ્કંધ બને છે, તો એવા સ્કંધને પણ કે એક પરમાણુને પણ એ પોતાનો કરી શકતો નથી. આત્મા પરમાણુને કે એના સ્કંધને પોતાના કરવા માંગે તો ગમે તેટલો પુરુષાર્થ કરે, અનંત પુરુષાર્થ કરે, તો પણ એ થઈ શકે તેમ નથી. પણ પોતાના સ્વભાવ ભાવે પરિણમવાનો પુરુષાર્થ કરે તો એ સ્વભાવને પોતાનો કરી શકે છે, એટલે કે એવા ભાવે પરિણમી શકે છે. એવી જ રીતે પુણ્ય પાપને પણ પોતાના કરવા માંગે તો પણ અનંત પુરુષાર્થ કરે, છતાં પોતાના થઈ શકતા નથી. કેમ કે એ ભાવ આવ્યા, એ ભાવ આવ્યા એ વખતની પર્યાયમાં એ ભાવ આવ્યા, અને પછી તો એ ચાલ્યા ગયા. એક સમયની પર્યાયમાં પુણ્ય પાપના ભાવ થાય, એને પોતાના કેવી રીતે કરે? એને કારણે જે બંધ પડે એ બંધને પણ સ્થિતિ બંધ હોય, એટલે એને એ રોકી નથી શકતો. કોઈ પુણ્યનો બંધ થયો હોય અને એ પુણ્ય બંધને કારણે એનો ઉદય આવ્યો હોય તો એને કોઈક અનુકૂળતાઓ પ્રાપ્ત થઈ હોય, સામગ્રી પ્રાપ્ત થઈ હોય, તો એને એ રોકવા ધારે કે બસ હવે આ જ ચાલ્યા કરે, ચાલ્યા કરે, અનુકૂળતા અને એવી સામગ્રી મળ્યા કરે, મળ્યા કરે. ના, એમ થઈ શકતું નથી. જેટલો સમયનો એ ઉદય છે એટલો સમય જે રહે છે, પછી એ ઉદય ચાલ્યો જતા, એ કર્મનો ઉદય, પુણ્યનો ઉદય એવો ચાલ્યો જતા પછી એ બધું ચાલ્યું જાય છે. એટલે કોઈને એ રોકી શકતો જ નથી. પુણ્ય અને પાપના ભાવ જે છે એને એ વખતે કર્યા ત્યારે કર્યા, પણ એને અનંતો પુરુષાર્થ કરે છતાં એને એના ફળને પોતાના કરી શકતો નથી. જેને પોતાનું હિત કરવું હોય તેણે આ બધું સમજવું પડશે. તેને માટે ભલે સમય લાગે,
પણ ભાઈ સમજ્યા વગર છૂટકો નથી. સમજીને પહેલા તો નિર્ણય કરે અને પછી અનુભવ થાય. તીર્થંકર ભગવાનની ઈચ્છા વિના જે દિવ્ય ધની છૂટે છે, ભગવાન કાંઈ ઈચ્છા નથી કરતા, દિવ્ય ધની માટે ઈચ્છા નથી કરતા. ભગવાન તો પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન તો સ્વરૂપમાં સ્થિર થાય છે. એ કાંઈ ઈચ્છા કરતા નથી કે દિવ્ય ધની છૂટે, ઉપદેશ બધાને પ્રાપ્ત થાય. હવે એવી કોઈ ઈચ્છા હોય નહીં, સ્વરૂપમાં સ્થિર થયા છે. એટલે તીર્થંકર ભગવાનની ઈચ્છા વિના જ જે દિવ્ય ધની છૂટે છે, એમના આખા શરીરમાંથી એવી ઓમકાર ધ્વનિ છૂટે છે, તેમાંથી ગણધરદેવ સૂત્રરૂપે તેની રચના કરે છે. 12 અંગને 14 પૂર્વની રચના થાય છે અને એનું નામ આગમ છે. આ આગમમાં એમ કહ્યું છે કે ભાઈ, તું તારા સ્વભાવમાં રાગ અને કર્મને એક કરવા માંગીશ તો તે એક થઈ શકશે નહીં. તારા સ્વભાવમાં રાગ કે કર્મ એક રૂપ થઈ શકતા નથી. કોઈ પણ સ્વભાવ કે સ્વભાવના ફળ એ તારા સ્વભાવમાં કાંઈ ફેરફાર કરી શકતા નથી. તારો સ્વભાવ તો તારા ગુણને કારણે છે, એમાં રાગ કે કર્મનું કાંઈ જોર ચાલતું નથી. શરીર આદિ પરદ્રવ્ય તો આત્મા સાથે એક સમય પણ તન્મય થઈ શકતા નથી. શરીર તો પૂતગળ, બીજા પરદ્રવ્યો એ બધા એની સાથે આત્મા તન્મય થઈ શકતો નથી, એ આત્મા સાથે તન્મય થઈ શકતા નથી. પણ અહીંયા તો કહે છે કે જે વિકારી ભાવ કે એના જ ભાવ છે, એ વિકારી ભાવ એક સમયની પર્યાયમાં તન્મય છે, પણ ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય સાથે તન્મય નથી. અહીંયા જ સમજવાનું છે, વિકારી ભાવ થયો, મને વિકારી ભાવ થયો, ક્રોધનો ભાવ થયો, કે મને લોભનો ભાવ થયો, કે મને કોઈ શુભ ભાવ થયો, પણ એ ભાવ કે આત્માના ગુણને અનુસરીને થયેલો ભાવ નથી, એ વિકારી ભાવ છે, વિભાવ ભાવ છે. એ વિભાવ ભાવ એક સમયની પર્યાય સાથે તન્મય છે. એટલે જ્યારે થયો છે ત્યારે એ સમયની પર્યાય સાથે એ તન્મય છે, પણ તેને ત્રિકાળી સ્વભાવ સાથે એકમેક તન્મય કરવા માંગે તો થઈ શકતા નથી. કોઈ વિકારી ભાવ ત્રિકાળી સ્વભાવ સાથે તન્મય થાય નહીં. જો એમ બને તો ત્રિકાળી સ્વભાવ બદલાઈ જાય, સ્વભાવ સ્વભાવ ન રહે, એટલે એમ બનતું નથી. ત્રિકાળી સ્વભાવ સાથે આ એક સમયની પર્યાય સાથે જે તન્મય છે, એવો વિકારી ભાવ તન્મય થઈ શકતો નથી. એ એક સમયની પર્યાય સાથે જ તન્મય રહે, બીજા સમય એની સાથે નથી. પછી જેવો ભાવ છે એ બીજા સમયની પર્યાય સાથે તન્મય છે. પણ જેટલા સમય સુધી એને વિકારી ભાવ થાય, તેટલા બધા સમયના વિકારી ભાવો એમાંનો એક પણ ભાવ ત્રિકાળી વસ્તુ સાથે, તેના સ્વભાવ સાથે એકમેક થતો નથી, તન્મય થતો નથી. અને એ એમ કરવા ધારે તો એમ કરી શકતો નથી. આત્મા તો ત્રણેય કાળે એક સરખો રહે છે. એ તો ત્રણેય કાળે જ્ઞાન આનંદમાં તન્મય છે. પોતાનો આત્મા તો ત્રણેય કાળે જ્ઞાન આનંદમાં તન્મય છે. તેની વર્તમાન દ્રષ્ટિ કરીને તેમાં તન્મય થવું તે જીવનું કાર્ય છે. વસ્તુ અંદર તો જ્ઞાન આનંદમાં જ તન્મય છે, એમાં જ ડૂબેલી છે. જ્ઞાન આનંદ સુખ શાંતિમાં જ વસ્તુ તો ડૂબેલી છે, એમાં જ તન્મય છે. એની દ્રષ્ટિ કરવામાં આવે એટલે કે વર્તમાન જ્ઞાન દર્શનના ઉપયોગ એ તરફ વળે તો એની સાથે એ તન્મય થઈ જાય. અને એ જ કરવા લાયક છે, જીવનનું એ જ સર્વશ્રેષ્ઠ મહત્વનું કાર્ય છે. જીવ પોતે પોતાને પ્રત્યક્ષ કરી શકે, પોતાને પ્રત્યક્ષ જાણી શકે, પોતાને પ્રત્યક્ષ અનુભવી શકે, એવો તેનામાં ગુણ છે. પણ આજ સુધી ક્યારેય જીવે પોતાના સ્વભાવને જોવાનો પ્રયત્ન કર્યો નથી, એટલે એને એ અઘરું લાગે છે. પ્રયત્ન કરતો નથી, રૂચિ થઈ નથી, અને બહારમાં આડે અવળે એને રૂચિ થયા કરે છે ને, એટલે બધું અઘરું લાગે છે. સ્વરૂપનું મંથન કર્યું નથી, સ્વરૂપ કેવું છે એને જાણવાનો પ્રયત્ન કર્યો નથી, અને બહારમાં પોતે આખો ખોવાઈ ગયો. પોતે પરમેશ્વર સ્વરૂપ ભગવાન આત્મા છે, પરમાત્મા સ્વરૂપ છે, પણ એ બહારમાં આખો પરમેશ્વર જાણે કે ખોવાઈ ગયો. લક્ષ જ બહારમાં છે, સ્વ તરફ લક્ષ કરે
તો પોતાનો પરમાત્મા એને જણાય ને, પોતાનો પરમાત્મા એને પ્રકાશમાં આવે ને, દેખાય ને. આત્મામાં એક પ્રકાશ નામનો અનાદિ અનંત ગુણ એવો છે કે જે પોતાને પ્રત્યક્ષ કરી શકે છે. પ્રકાશનું એટલે આ બાહ્ય પ્રકાશ, એ પ્રકાશની વાત નથી. પ્રકાશનું પ્રસિદ્ધ કરવું એવો પ્રકાશ નામનો આત્મામાં ગુણ છે. ગુણો તો બધા અનાદિ અનંત છે, એમાં આ પ્રકાશ નામનો ગુણ છે તે પણ અનાદિ અનંત ગુણ છે કે જે પોતાને પ્રત્યક્ષ કરી શકે છે. એટલે કે આત્માના સ્વરૂપને પ્રત્યક્ષ કરવામાં આ ગુણ કાર્યકારી છે. પ્રકાશ નામનો ગુણ છે માટે પોતાનું સ્વરૂપ પોતાને પ્રસિદ્ધિમાં આવે છે, પોતાને અનુભવમાં આવે છે, એનો એને પ્રકાશ થાય છે, એ એને જણાય છે. રાગ વિના આનંદનું વેદન થઈ શકે, રાગ વિના આનંદનું વેદન થઈ શકે એવો એ ગુણનો ગુણ છે. એટલે કે એ ગુણનું કાર્ય છે. રાગ વિના આનંદનું વેદન થઈ શકે એટલે આનંદ ગુણનો ને પણ એ પ્રકાશ એટલે કે એનું આનંદ ગુણનું વેદન થઈ શકે. શાંતિ ગુણને પણ એ પ્રકાશ એટલે કે એનું પણ એને વેદન થઈ શકે. એ બધું કાર્ય આ પ્રકાશ નામના ગુણનું છે. એટલે અનંત ગુણોનું વેદન એને આવે એટલે કે અનંત ગુણનું એક રૂપ વેદન એને થાય એ પ્રકાશ નામના ગુણને કારણે. અનંત ગુણ પરિણમી રહ્યા છે પણ એને અનુભવમાં આવવા, એને પ્રકાશમાં આવવા, એનો ખ્યાલ આવવો, એવી એની અનુભૂતિ થવી, તો એ પ્રકાશ નામના ગુણને કારણે છે. આગળ કહે છે કે લૌકિકમાં દાખલો આવે છે ને, સુરદાસે શ્રીકૃષ્ણનો હાથ પકડ્યો તો શ્રીકૃષ્ણ તેનો હાથ છોડાવી અને ભાગી ગયા. ત્યારે સુરદાસ કહે છે, પ્રભુ તું મારા હાથથી છટકી ગયો પણ મારા હૃદયમાં તારો વાસ છે, ત્યાંથી તું છટકી શકે તેમ નથી. તેમ અહીં કહે છે કે ભગવાન આત્મા આનંદ અને જ્ઞાનથી બહાર ક્યાંય જઈ શકે તેમ નથી. આ પોતાનો આત્મા, ભગવાન આત્મા આનંદ અને જ્ઞાનથી બહાર ક્યાંય જઈ શકે તેમ નથી. એ આનંદ જ્ઞાન શાંતિ સુખ રૂપે અંદરમાં હંમેશા રહ્યો જ છે. આગળ કહે છે કે જેમ કસ્તુરી મૃગની દૂટીમાં કસ્તુરી છે પણ બહાર ફાંફા મારે છે, તેમ ભગવાન આત્માના અંતરમાં અતિન્દ્રિય જ્ઞાન અને આનંદ ભર્યા છે. તેની સામે નજર કર્યા વિના અજ્ઞાની જીવ જેટલા પુણ્ય પાપના ભાવ કરે છે તે બધા ભાવ રખડવા ખાતે છે, એટલે એથી એને ભવના ભ્રમણ થશે. પોતાની ચીજને જાણતો નથી, બહારમાં એને શોધે છે તો બહારમાં શોધતા તો બહારમાં રહેતા તો એ વિભાવ ભાવે જ થાય છે, પુણ્ય પાપના ભાવે જ થાય છે, અને એને કારણે તો એને બંધ જ પડે છે. પછી ભલે તે 11 અંગ અને 9 પૂર્વ ભણ્યો હોય તો પણ આત્માના ભાન વિના એની કાંઈ કિંમત નથી, સમ્યક દર્શન વિના એની કાંઈ કિંમત રહેતી નથી. રાગ વડે કે શાસ્ત્ર જ્ઞાન વડે આત્મા જણાય, પ્રત્યક્ષ થાય એવો કોઈ આત્મામાં ગુણ જ નથી. રાગ વડે ન થાય ભાઈ, શુદ્ધભાવ વડે કે શાસ્ત્રના માહિતી જ્ઞાન વડે, એને માત્ર માહિતી તરીકે રાખે છે, એને આત્મસાત નથી કરતો, અને શુદ્ધભાવ એને છે તો એથી કાંઈ લાભ થતો નથી, આત્મામાં એથી લાભ નથી થતો. રાગ વડે કે શાસ્ત્ર જ્ઞાન વડે આત્મા જણાય, પ્રત્યક્ષ થાય એવો કોઈ આત્મામાં ગુણ જ નથી. આત્મા પોતે જ પોતાથી પ્રત્યક્ષ થાય એવો તેનામાં અનાદિ અનંત ગુણ છે. પોતે પોતાથી જ પ્રત્યક્ષ થાય એવો પોતાનામાં ગુણ છે. તે ગુણ વડે આ જ આત્મા છે એમ પ્રત્યક્ષ વેદનપૂર્વક જાણે ત્યારે તેણે સર્વશાસ્ત્રો જાણ્યા એમ કહેવાય. ત્યાં સુધી ભલે એને સર્વશાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય પણ આત્માના અનુભવ વિના એ બધું નિષ્ફળ છે. ભાઈ આ માર્ગ કોઈ જુદી જાતનો છે. વિતરાગ પરમેશ્વરનો માર્ગ છે. પરમાત્મા કહે છે, જિનેશ્વર ભગવાન કહે છે કે વિકલ્પ કે રાગથી તને કાંઈ લાભ નથી. વિકલ્પ કે રાગથી તને લાભ નથી, તું તો તારા સ્વરૂપમાં જેટલો એકાગ્ર થા તેટલો તને સંવર છે, તેટલો તને લાભ છે. અને એમ છતાં તું બહાર પર્યાયમાં પણ
તારા મુક્ત સ્વરૂપને પ્રગટ કરે છે, બંધ રહિત અવસ્થાને પ્રાપ્ત કરે છે. આત્માના વેદન સહિત આત્માનું જ્ઞાન કરવું તે જ મોક્ષ માર્ગ છે. તે સિવાય બીજે ક્યાંય મોક્ષ માર્ગ માનીશ તો તું છેતરાઈ જઈશ. બહારમાં ક્યાંય મોક્ષ માર્ગ માનીશ, બાહ્ય ક્રિયામાં મોક્ષ માર્ગ માનીશ, શુભ ભાવમાં મોક્ષ માર્ગ માનીશ તો ભાઈ તારે છેતરાવાનો વખત આવશે. માર્ગ અંદરમાં જ છે, પોતે જ મોક્ષ સ્વરૂપ છે, પોતે જ શુદ્ધ છે, પવિત્ર છે. એનો આશ્રય કરીને, એમાં એકાગ્રતા કરીને પોતે કેવા ભાવે પરિણમી જાય, શુદ્ધ ભાવે પરિણમી જાય, આ જ કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. બહારમાં ને બહારમાં રોકાયો છે એને બદલે પોતાના સ્વરૂપની દ્રષ્ટિ કરી અને સ્વરૂપ તરફ વળે તો એને ધર્મ થાય. મુનિરાજ કહે છે કે શુદ્ધ સ્વરૂપની ભાવના કરતા કરતા આત્મા પ્રાપ્ત થઈ જાય છે. શુદ્ધ સ્વરૂપની જ ભાવના હોય, બીજી કોઈ ભાવના હોય નહીં. એમાં જ એકાગ્રતાનો પુરુષાર્થ હોય, બીજી ક્યાંય એકાગ્રતા હોય નહીં. શુદ્ધ સ્વરૂપનું વેદન કરતા કરતા આત્મા પૂર્ણ પ્રત્યક્ષ થઈ જાય છે. માટે શાસ્ત્ર વાંચન કરતા પણ હેતુ તો એક આત્મપ્રાપ્તિનો જ રાખવો. શાસ્ત્રના વાંચન કરવા, એ દ્વારા આપણને ખૂબ માર્ગદર્શન પ્રાપ્ત થાય છે. એ જિનેશ્વર ભગવાનની વાણી છે, એ દ્રવ્ય સ્વરૂપ છે, અને મારા ભાવ સ્વરૂપ પ્રગટ કરવામાં એ નિમિત્ત કારણ છે. નિમિત્ત કારણ છે છતાંય એ વાતને તો ભૂલવી નહીં કે જિનેશ્વર ભગવાનની વાણી છે, અને એમાં જે વાત આવી છે તે સત્ય છે. એમાં જે વિષય આવ્યો છે એ વિષયને એણે સમજવાનો છે. મારે એ વિષયને જાણવો, સમજવો છે, એનો સ્વીકાર કરવાનો છે. સ્વીકાર કર્યા પછી જ એ ભાવસ્વરૂપ પ્રગટ કરી શકે છે. એટલે શાસ્ત્ર વાંચનનો હેતુ સમજવો જોઈએ, એનું કારણ સમજવું જોઈએ, એનું પ્રયોજન સમજવું જોઈએ, અને એ પ્રયોજનને સિદ્ધ કરવું જોઈએ કે શાસ્ત્ર હું શા માટે વાંચું છું, શાસ્ત્ર વાંચીને મારે જે કરવાનું હતું એ મેં કર્યું કે નહીં, આ શાસ્ત્રના સ્વાધ્યાય દ્વારા મારે જે પ્રગટ કરવાનું હતું, પ્રાપ્ત કરવાનું હતું, એ થયું કે નહીં. એટલે શાસ્ત્ર વાંચન કરતા પણ એનો હેતુ જે છે, આત્મપ્રાપ્તિનો હેતુ છે, એના ઉપર વધારે ભાર આપવો જોઈએ. એમ નહીં કે આટલા શાસ્ત્ર પૂરા કર્યા. જે શાસ્ત્ર વાંચે છે, એક સાથે 10 શાસ્ત્રના સ્વાધ્યાયો ચાલતા હોય સવારથી સાંજ સુધીમાં, બધામાં એમ કે આ આમાં હું રહી ગયો કરીને બધા સાંભળ્યા કરે, એમાં કાંઈ દાડો વળવાનો નથી. ભાઈ તારી એટલી બુદ્ધિ જ નથી, તું એક શાસ્ત્રને લે, બે શાસ્ત્રને લે બસ, પછી એનો તલસ્પર્શી અભ્યાસ કર, એની દરેક વાત ઉપર વિચાર કર, એમાં આવેલા પરમ સત્યનો તું સ્વીકાર કર અને પોતાની પર ઉતાર, આત્મસાત કર. આત્માની વાત હોય તો એમાં એ મારી વાત છે એમ કર. એટલે એ પ્રયોજન રાખ. એમ હેતુ જે છે એ આત્મપ્રાપ્તિનો જ હેતુ હોય, એને સિદ્ધ કરવાનો પ્રયત્ન કર. એ અપેક્ષાથી શાસ્ત્રનો અભ્યાસ રાખો. લાખ બાત કી બાત યહી, નિશ્ચય પૂર લાવો, તોડી સકલ જગ દ્વંદ ફંદ, નિજ આત્મ જાઓ. નિશ્ચય ઉર લાવો, નિશ્ચયની વાત છે એને હૃદયમાં લાવો, અને પછી આત્માને જાઓ, બધાને છોડીને સકલ જગ દ્વંદ ફંદ તોડી નિજ આત્મ જાઓ. આ જ વાત છે, બધી વાતનો સાર આ છે. આત્મા પોતાના સ્વભાવને પહોંચે, પ્રાપ્ત કરે, રૂચિ કરે, જાણે, વેદે, ત્યારે તેને મોક્ષ માર્ગ પ્રાપ્ત થયો કહેવાય, અને તેને જ સામાયિક અને પૌષધ કહેવાય. ભાઈ આવી તારા ઘરની મીઠી વાત તને કેમ રૂચે નહીં? આવી તારા ઘરની મીઠી વાત તને કેમ ન રૂચે, કેમ રૂચે રૂચતી નથી? ભૂખ લાગી હોય અને પોચા પોચા માખણ જેવા દૈંતરા ખાજા વગેરે મળે તો કેમ ન રૂચે? રૂચે જ. તેવી રીતે જેને આત્માની રૂચિ લાગી છે, જેને ભવના ભ્રમણનો થાક લાગ્યો છે, આ આત્મા કોણ છે, કેવો છે, એની જેને અંદરથી જિજ્ઞાસા થઈ હોય તેને આત્માની વાત રૂચે જ, કેમ ન રૂચે? મૂળ તો અંતરથી ભૂખ લાગવી જોઈએ, આત્માની અંતરથી ભૂખ લાગવી જોઈએ, એની રૂચિ થવી જોઈએ. દેખાદેખી એ વાત નહીં બને ભાઈ. પુરુષાર્થ તારો હજી નબળો છે, તું આને મહત્વ આપતો નથી ને, આને સેકન્ડરી વસ્તુ ગણે છે. આ તો ઠીક છે, ટાઈમ છે એટલે જરાક શાસ્ત્ર સાંભળી લઈએ. ના, એમ કાંઈ થવાનું નથી, આને મુખ્ય કર, બીજું બધું ગૌણ કર. અહીં મુનિરાજે દાખલો મૂક્યો છે કે માટી સહિતનું પાણી, માટી સહિતનું પાણી, ગારાવાળું પાણી અથવા તો ગારા
એટલે કાદવ મિશ્રિત પાણી, એવું મલિન પાણી. તો કે છે કે માટી સહિતનું પાણી વ્યવહાર નહીંથી જોઈએ તો મેલું દેખાય છે, પણ ખરેખર નિશ્ચયથી એ માટીની મેલપથી પાણીની સ્વચ્છતા જુદી છે. એ માટી જેનો મેલ એ પાણીની અંદર એકરૂપ થયો જ નથી. પાણી અને માટી જુદા જ છે. અને આ વાત તો અગિયારમી ગાથામાં, સમયસારની અગિયારમી ગાથામાં ઉદાહરણ રૂપે લેવામાં આવી છે. નિશ્ચયથી માટી માટી છે અને પાણી પાણી છે, બંને એક થયા નથી, એકરૂપ થયા નથી, ભેગા છે. તેમ વ્યવહાર નહીંથી જુઓ તો આત્માને કર્મ શરીર આદિનો સંયોગ છે, એ સંયોગ છે, અને સંયોગો એનો વિયોગ થાય. પણ પરમાર્થ દ્રષ્ટિથી જુઓ તો આત્માને રાગ અને કર્મનો સંયોગ છે જ નહીં. આત્મા રાગ અને કર્મથી લેપાતો જ નથી. પરમાર્થથી જોઈએ તો આમ જ છે. એટલે આવી દ્રષ્ટિથી આત્માને જોવો તે સત્ય દ્રષ્ટિ છે. ભલે વ્યવહારથી એને કર્મ શરીર આદિનો સંયોગ છે, પણ એ સંયોગ કાયમ રહેવાનો નથી. સંયોગ થયો છે તો વિયોગ થાય જ. એટલે પરમાર્થ દ્રષ્ટિથી જે વાત છે એનું મહત્વ છે કે પરમાર્થ દ્રષ્ટિથી જોઈએ તો રાગ કર્મ એ બધું આત્માથી જુદું છે, ભિન્ન છે. હું શુદ્ધ જ છું, હું ભગવાન આત્મા રાગ અને કર્મરૂપ છું જ નહીં. આ સત્ય દ્રષ્ટિ છે. તે જ આદર કરવા યોગ્ય છે, એ માન્યતા એ જ આદર કરવા યોગ્ય છે. માટે વ્યવહાર નહીંથી નવતત્વ અશુદ્ધતા આદિ જાણવા, પણ મૂળ પ્રયોજન તો શુદ્ધ આત્માને જાણવાનું જ રાખવું. નવતત્વમાં કર્મ વગેરેની વાત આવે, બધું આવે, બરાબર છે. એટલે વ્યવહારથી એને આપણે જે જાણીએ છીએ, પણ સાથે નિશ્ચયથી, નિશ્ચયથી તો શુદ્ધ આત્મા જ પોતે છે એવો નિર્ણય કરવો, એમ જ જાણવું, એવું શ્રદ્ધાન કરવું. હવે યોગીન્દ્ર દેવ પુરુષાર્થ સિદ્ધિનો આધાર આપીને સરસ વાત કરે છે કે અજ્ઞાનીઓને સમજાવવા માટે વ્યવહાર નયનો ઉપદેશ છે. અજ્ઞાનીને સમજાવવા માટે વ્યવહાર નયનો ઉપદેશ છે. એટલે વ્યવહાર નય દ્વારા સમજાવવામાં આવે છે, ભેદ પાડીને સમજાવવામાં આવે છે, ક્રમે સમજાવવામાં આવે છે. કોઈક વખત પર્યાયની મુખ્યતાથી પણ વાત કરવામાં આવે છે. વ્યવહાર નય દ્વારા સમજાવાય છે, પણ એ બધું આદરણીય નથી. વ્યવહાર નય છે તે આદરણીય નથી. વ્યવહાર નય દ્વારા જે સમજાવવામાં આવ્યું એ સમજાયું, જે સમજાયું એ વાત જે છે એને આત્મસાત કરવાનું છે, અને એ સમજી અને એને આદરણીય કરવાનું છે. જે સમજ્યા એ આત્માના શુદ્ધ સ્વરૂપને સમજાવે, ત્યારે અનેક નય દ્વારા સમજાવવામાં આવે. આત્મા આવો પણ છે, આવો પણ છે, નિત્ય પણ છે, અનિત્ય પણ છે, પર્યાયથી અનિત્યપણું પણ સમજાવવામાં આવે. પણ પછી જે નિશ્ચયનેથી પોતાની ત્રિકાળી શુદ્ધ વસ્તુ છે એ દ્રષ્ટિનો વિષય થાય છે, અને એનું લક્ષ્ય કરતા નિર્મળ પરિણામ થાય છે. એટલે કહે છે કે પર્યાયમાં અશુદ્ધતા છે, પણ તે તારા સ્વભાવમાં નથી. પર્યાય દ્રષ્ટિથી અશુદ્ધતા જે છે તે છે, એની ના નથી. પણ નિશ્ચયથી, નિશ્ચયથી સંયોગ અને સંયોગી ભાવ વિનાનો તું છો, સંયોગ અને સંયોગી ભાવથી તું પાર છો. માટે વ્યવહારનયના વિષયને તું જાણજે, પણ આદર તો નિશ્ચયનયના વિષયભૂત દ્રવ્ય સ્વભાવનો જ કરજે. આદર તો આશ્રય તો નિશ્ચયનયના વિષયભૂત દ્રવ્ય સ્વભાવનો જ હોય, જેમાં કોઈ મલિનતા નથી. દ્રવ્ય સ્વભાવ આગળ કહે છે, એક નય અભેદને બતાવે છે અને એક નય ભેદને બતાવે છે. પરસ્પર વિરુદ્ધ બે નય છે, એક સાથે જ બંને નય હોય. એ જ નય અનેકાંત છે. એટલે બે નયથી વસ્તુ, પરસ્પર વિરોધી નયથી વસ્તુનું સ્વરૂપ છે, છતાં પણ એમાં વિરોધ આવતો નથી. કેમ કે અનેકાંત દ્વારા વસ્તુ સ્વરૂપને આપણે સમજીએ છીએ, એટલે એની અપેક્ષા સહિત સમજીએ છીએ. એટલે એવા વસ્તુના બંને ધર્મો છે, છતાં પણ આપણને એમાં વિરોધ જણાતો નથી. અન્ય મતમાં જૈન મત સિવાય બીજે ક્યાંય એવું અનેકાંત સ્વરૂપ નથી. અનેક નય દ્વારા વસ્તુને સમજીએ તો એમાંના કેટલાક નયો છે તો એમાં બે નય એવા હોય વિરોધાભાસી હોય. દાખલા તરીકે એકપણું અને અનેકપણું બંને વસ્તુના ધર્મ છે. નિત્યપણું અને અનિત્યપણું બંને વસ્તુના ધર્મ છે, પણ આપણને એમાં વાંધો આવતો નથી. આપણે સમજીએ છીએ, એની અપેક્ષાને સમજીએ છીએ કે નિત્ય છે તો દ્રવ્યથી નિત્ય છે અને અનિત્ય છે તો પર્યાયથી અનિત્ય છે.
એટલે નિત્ય ને અનિત્ય પણ બંને સાથે ધર્મો રહ્યા છે, છતાં આપણને કોઈ એમાં વિરોધ લાગતો નથી, કેમ કે આપણે એની અપેક્ષા સાથે સમજીએ છીએ. એ અનેકાંત છે, એટલે વસ્તુના બંને ધર્મો છે, ભેદ પણ છે અભેદ પણ છે. નિશ્ચય દ્રષ્ટિથી જુએ તો આત્મા પોતાને વ્યવહાર ભેદ વિકલ્પથી રહિત જ જુએ છે, અને એ નિશ્ચય નયનો નિયમ છે. અને ભેદ વિકલ્પ આશ્રય અને નિમિત્તને જુએ તે વ્યવહારનો નિયમ છે. ભેદ નિમિત્ત આદિ વ્યવહારનો વ્યવહાર નયનો વિષય છે, પણ એ વિષય છે, વ્યવહાર નયનો વિષય છે, પણ એ બિલકુલ નથી. કાઢી નાખીએ એમ નહીં, નથી એમ નહીં, છે એટલે એને જાણવો જોઈએ. જો એ નથી એમ કહી દેવામાં આવે, વ્યવહાર નયના વિષયને કાઢી નાખવામાં આવશે, તો પછી તીર્થ ગુણસ્થાન આદિ કાંઈ હોય જ નહીં. આ ગુણસ્થાનના ભેદ અને તીર્થ એ બધું કાંઈ રહેશે જ નહીં, એમ બને નહીં. અને નિશ્ચયને ન હોય, નિશ્ચય નયનો વિષય જે પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ, એવો નિશ્ચય ન હોય તો પછી સ્વનો આશ્રય થઈ શકે નહીં, અને સ્વના આશ્રય વિના પોતાને કાંઈ લાભ જ ન થાય. માટે બંને નયથી વસ્તુ સ્વરૂપ જેમ છે તેમ પહેલા તો જાણવું, અને એમાંથી પછી જ્યારે પુરુષાર્થ કરીને પ્રાપ્તિ કરવાની છે ત્યારે દ્રષ્ટિનો વિષય એ નિશ્ચય નયનો વિષય છે, એનો આશ્રય કરવો, એટલે એવા વિષયનો એટલે શુદ્ધ વસ્તુનો આશ્રય કરવો. એટલે એ બંને નયને ન જાણે, બંને નયને ન જાણે તો તે જ્ઞાતા દ્રષ્ટા થઈ શકતો નથી. આગળ કહે છે કે જેમ બાળકને બિલાડી બતાવીને સિંહનું જ્ઞાન કરાવવામાં આવે છે કે આવો સિંહ હોય છે, પણ જો તેને ક્યારેય સિંહ ન બતાવે તો તે બિલાડીને જ સિંહ માની લેશે, તેમ અજ્ઞાનીને વ્યવહાર નહીં થી એકેન્દ્રિય તે જીવ, પચેન્દ્રિય તે જીવ એમ બતાવાય છે, પણ તે એકેન્દ્રિયપણું કે પચેન્દ્રિયપણું આદિપણું એ બધું વસ્તુના સ્વરૂપમાં નથી. એટલે એને વ્યવહાર નહીંથી વસ્તુ સ્વરૂપ સમજાવી અને પછી નિશ્ચય શું છે એ જણાવવો જોઈએ. બિલાડી બતાવી બાળકને તો પછી કાયમ માટે બિલાડીને જ પછી સિંહ સમજશે, અને સિંહ પણ બતાવવો જોઈએ. તેથી વ્યવહારને જ નિશ્ચય માની લે એમ ન થવું જોઈએ, બિલાડીને જ એ સિંહ માની લે એમ ન થવું જોઈએ. એટલે વ્યવહાર નહીંથી વસ્તુ સ્વરૂપને બતાવ્યું છે, પણ એ વ્યવહાર નહીંને જ એ નિશ્ચય માની લે તો એ ઉપદેશને લાયક જ નથી, કેમ કે તે નિશ્ચયને સમજતો નથી. નિશ્ચયને સમજાવવા માટે વ્યવહાર છે. અને એના સંબંધી એક નાનકડી વાત ગુરુદેવ અહીંયા લીધી છે કે એક જગ્યાએ એવું બન્યું હતું કે નિશાળમાં સ્કૂલમાં પાટિયા ઉપર શિક્ષકે મચ્છર દોર્યો, મચ્છર મોટો દોર્યો એટલે વિદ્યાર્થીઓને બરાબર દેખાય, એટલે વિદ્યાર્થીઓને બતાવ્યું. મચ્છર તો નાનો હોય પણ બાળકોને સ્પષ્ટ દેખાય એ માટે શિક્ષકે ચિત્ર મોટું બનાવ્યું હતું, તો તે ચિત્ર બાળકોએ જોયેલું. બાળકોએ મચ્છર નજરે કદી જોયેલો નહીં, તેથી એક દિવસ ગામમાં હાથી નીકળ્યો તો ત્યાં બાળકોને હાથી જ મચ્છર જેવો લાગ્યો, એટલે શિક્ષકને કહે કે જુઓ ગુરુજી આ મચ્છર આવ્યો. ગુરુદેવ કહે છે કે આવો બનેલો દાખલો છે, પોતે જોયો નથી એટલે બિચારા એમ જ કલ્પના કરે ને વિદ્યાર્થી. તો એટલે વ્યવહારથી વસ્તુ સ્વરૂપને કહેવામાં આવ્યું હોય ને પછી નિશ્ચયની વાત જ ના લે તો વ્યવહારને જ નિશ્ચય માની લે એમ ન હોય, એમ કહેવું છે અહીંયા. એટલે પોતે જોઈ વિચારીને નક્કી કર્યા વગરની વસ્તુમાં આમ બને, તેમ અહીં અજ્ઞાની જીવો નિશ્ચયનું યથાર્થ સ્વરૂપ ઓળખતા નથી, તેથી વ્યવહારને જ નિશ્ચય માની લે છે. વ્યવહારને જ ધર્મ માની લીધો છે ને, વર્તમાનમાં એમ જ છે, ક્રિયાને જ ધર્મ માને છે. ભાઈ જો તારે તારા આત્માનું હિત કરવું હોય તો આત્માનું જે સ્વરૂપ છે તેને પહેલા જાણ, રૂચિમાં લે અને અનુભવ કર, એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રગટ કર, તે જ તારો હિતનો માર્ગ છે, મોક્ષનો માર્ગ છે. તો એ રીતે આ 95મી ગાથાનો વિસ્તાર પૂરો થાય છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તો સુખધામ બોલીએ. દિન રાત રહે